હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, ગઈકાલે 23 જૂન 2019 રોજ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2ની એક્ઝામ હતી. તો આ જ એક્ઝામનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના વિડીયોમાં આપણે કવર કરીશું. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદરમાં પ્રથમ જે 50 ક્વેશ્ચન છે એને કવર કરીશું. ભાગ 2ની અંદરમાં બાકી વધેલા 50 ક્વેશ્ચન એવી રીતે આપણે 4 ભાગની અંદરમાં આ વિડીયોને અપલોડ કરીશું. ફ્રેન્ડ્સ, જો ગઈકાલની એક્ઝામ બહુ સારી ના ગઈ હોય તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમકે ક્લાસ 3ની જે નેક્સ્ટ મંથની અંદરમાં એટલે કે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શનની પણ ભરતી આવી રહી છે, એની પણ એક્ઝામ છે. સાથે સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટની પણ અસિસ્ટન્ટ એન્જિનિયરની પણ ભરતીઓ આવવાની છે. તો આ એક્ઝામની તૈયારીઓ પૂરજોશથી અત્યારથી સ્ટાર્ટ કરી દેજો. તો શરૂ કરીએ આજના પ્રથમ ક્વેશ્ચનથી કે ઇન હાઈવે જીઓમેટ્રિક ડિઝાઇન, ધ વન્સ ધ ક્યુમ્યુલેટિવ સ્પીડ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોન, ધ ડિઝાઇન સ્પીડ ચેક વિથ ધ રાઇટ આન્સર વુડ બી સી 98%. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચનમાં મિસ્ટેક થવાના ચાન્સીસ હતા, કેમકે 85% પણ ઘણાને સાચો આન્સર લાગે છે, પરંતુ નહીં. 85 છે એ અપર સ્પીડ લિમિટ છે, 50th percentile છે લોઅર સ્પીડ લિમિટ છે, જ્યારે 98% છે એ હાઈવે જીઓમેટ્રી ડિઝાઇન માટે ચેક માટે યુઝ થાય છે. તો રાઇટ આન્સર વુડ બી સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વેન ધ સ્પીડ ઓફ ધ ટ્રાફિક ફ્લો બીકમ ઝીરો, then the traffic density will maximum and the traffic volume become zero. The right answer would be A. Then it was noted that on a section of the road the free speed was 80 km/h and the jam density was 70 vehicle per kilometer. The maximum flow in the vehicle per hour that could be expected on this road. હવે મિત્રો, આ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે તમને ક્વેશ્ચન નો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, કેમ કે મેક્સિમમ ફ્લો ઇઝ ઇક્વલ ટુ ધ ફ્રી સ્પીડ ઇન ટુ જામ ડેન્સિટી ડિવાઈડ બાય 4. આ જો ફોર્મ્યુલા તમને ખબર હશે તો ઇઝીલી તમે આન્સર મેળવી શકશો. ફોર્મ્યુલા મુજબ આપણે વેલ્યુ પુટ કરીએ તો 80 × 70 / 4, તો આન્સર આપણને મળશે મિત્રો 1400 vehicle per hour. તો રાઇટ આન્સર વુડ બી બી. મિત્રો, આ સંપૂર્ણ પેપર સોલ્યુશન છે, એની PDF પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ, ત્યાં તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકશો. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે ટ્રાવેલ ટાઈમ એન્ડ ધ ડીલે સ્ટડી ઓન ધ ડિફાઇન સેક્શન ઓફ ધ હાઈવે આર કન્ડક્ટેડ બાય ધ ફ્લોટિંગ કાર મેથડ એન્ડ ધી મૂવિંગ વ્હીકલ મેથડ. બરાબર, આ 2 મેથડ છે કે જેની મદદથી આપણે ટ્રાવેલ ટાઈમ અને ડીલે સ્ટડી કરી શકીએ છીએ. હવે મિત્રો, હવે જે ટ્રાવેલ ટાઈમ અને ડીલે સ્ટડીંગ છે એની વધારાની જે આપણે મેથડની વાત કરવામાં આવે તો ફ્લોટિંગ કાર મેથડ, મૂવિંગ કાર મેથડ ઉપરાંત એવરેજ સ્પીડ, મૂવિંગ વ્હીકલ, મેક્સિમમ કાર, એલિવેટેડ ઓબ્ઝર્વર, લાઇસન્સ પ્લેટ મેથડ, આવી અલગ અલગ ઘણી બધી મેથડો છે, પરંતુ રાઇટ આન્સર અહીંયા થઈ જશે મિત્રો 2 અને 3. બરાબર, રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે કે ધ મોસ્ટ એફિશિયન્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ ઇઝ ધી ફ્લેક્સિબલ પ્રોગ્રેસિવ સિસ્ટમ. ત્યારબાદ છે કે હાઈવે સ્ટ્રેચિસ વેર ધ રિક્વાયર ઓવરટેકિંગ સાઇઝ ડિસ્ટન્સ કેન નોટ બી પ્રોવાઇડેડ ઇન સચ અ સેક્શન ઇફ ઇટ ઇઝ નેસેસરી ટુ ઇન્કોર્પોરેટ એટલીસ્ટ ટ્વાઇસ ધ સ્ટોપિંગ સાઇડ એન્ડ 2 times ધી SSD. બરાબર, ત્યારબાદ છે કે સ્ટ્રેન્થ, સ્ટેબિલિટી એન્ડ ધ બેરિંગ પાવર ઓફ ધ હાઈવે ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી સબગ્રેડ. હવે કોઈ પણ રોડ સેક્શનના આપણે 4 લેયર હોય છે, સબગ્રેડ, સબબેઝ, બેઝ અને વેરિંગ. તો સૌથી જે ટોપ બોટમ મોસ્ટ લેયર છે સબગ્રેડ, એની ઉપર સ્ટ્રેન્થ, સ્ટેબિલિટી અને બેરિંગ પાવર ડિપેન્ડ હોય છે. ત્યારબાદ છે કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ મેઝર ધ રફનેસ ઇન્ડેક્સ ઇટ ઇઝ ધી બમ્પ ઇન્ટિગ્રેટર. બરાબર, બમ્પ ઇન્ટિગ્રેટર યુઝ થાય છે સરફેસ રફનેસ મેઝર કરવા માટે. ત્યારબાદ છે કે 30 highest hourly volume મીન્સ ધ એન્યુઅલ એવરેજ ડેલી ટ્રાફિક એક્સીડ 29 times ઇન ધી અવર. રાઇટ આન્સર વુડ બી એ. ધ એરિયા ઓફ મોસ્ટ એક્યુટ વિઝન ઓફ ડ્રાઈવર ઇઝ કોન ઓફ ધી 3 to 5 degree. હવે મિત્રો, અહીંયા મોસ્ટ એક્યુટ વિઝન પૂછેલું છે તો 3 to 5 degree આવશે, પરંતુ જો ફેરલી ક્લિયર વિઝન પૂછે તો આવશે 10 to 12 degree. પણ અહીંયા આપણો મોસ્ટ એક્યુટ વિઝન પૂછેલું છે, દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી 3 to 5 degree. ત્યારબાદ છે કે ધ લેન્થ ઓફ ધ ટ્રાવેલ ફોર વિચ અ કોન્ક્રીટ મિક્સ વિલ રિમેન પ્લાસ્ટિક ઇઝ યુઝ્યુઅલી મોર ડિપેન્ડ્સ ઓન ધી ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી એમાઉન્ટ ઓફ મિક્સિંગ વોટર યુઝ એઝ ધ યુઝ એન્ડ ધ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર દેન ઓફ ધ સેટિંગ ટાઈમ ઓફ ધી સિમેન્ટ. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ છે કે ધ સ્લેન્ડર રેશિયો ફોર ધ મેશનરી વોલ્ડ શુડ નોટ બી મોર દેન 30. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે ધ રેશિયો ઓફ યંગ મોડ્યુલસ ઓફ હાઈ ટેન્સાઇલ સ્ટીલ ટુ દેટ ઓફ માઇલ સ્ટીલ ઇઝ અબાઉટ ટુ 1. રાઇટ આન્સર વુડ બી બી. ધ
The first class brick when they immerse in the cold water or for the 24 hours should not absorb more than the 20%. Thereby check a number of bricks required for 1 cubic meter of masonry. It is 5000. Sorry, 500. Thereby check which of the following surface will give highest coefficient of traction while using crawler, tractor, whatever. The right answer would be D, concrete. Thereby check time cost optimization of the project crashing is done on the only activity laying on the original critical path having a flatter cost log. The right answer would be D. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા આપણને પ્રોજેક્ટ મેનેજમેન્ટનો એક ક્વેશ્ચન પૂછેલો છે, એની અંદરમાં ડાયરેક્ટલી આપણે અત્યારે આન્સર જોઈએ તો રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે ફોર એક્સકેવેટિંગ યુટિલિટી ટ્રેન્ચીસ વિથ પ્રિસાઇઝ કંટ્રોલ ઓફ ડેપ્થ એક્સકેવેશન ઇક્વિપમેન્ટ યુઝ ઇટ ઇઝ ધી હોય. ત્યારબાદ છે કે બિલ્ડિંગ એસ્ટિમેટેડ કોર્નિસ આર મેઝર ઇન ધી રનિંગ મીટર. ત્યારબાદ છે કે વેન ઇલેબોરેટેડ અંડર ધ ડ્રેનેજ અરેન્જમેન્ટ કેન નોટ બી પ્રોવાઇડેડ એન્ડ ધ સોઇલ સ્ટ્રાટા ઇઝ સેન્ડી. The preferred material for the canal lining, it is the cement concrete lining. Terrible question check the soil become practically infertile when its pH is the 11. The right answer would be C. Thereby check a rainfall with intensity greater than 4 mm per hour but less than the 6.5 meter mm per hour referred as the moderate rain. It is moderate, it is called as the moderate rain. The right answer would be B, right? Terbath question ni vaat karvama aave to the 6 hour storm has a 10 cm of rainfall and the resulting runoff was 4 cm for the same infiltration index. What would be the runoff for a 12 hour storm having a rainfall of 60 cm? The right answer would be 4 cm. Right, terrible question check the drainage density expressed as the drainage density, it is expressed as a total channel length to the total drainage area. Right answer would be C. Terrible question check if the porosity of an aquifer material is a 0.80 and the specific retention is a 0.30, then the ratio of specific retention to specific aid will be the 0.60. હવે મિત્રો એક ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ કે પોરોસિટી ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક રિટેન્શન પ્લસ સ્પેસિફિક ઇલ્ડ. તો આની ઉપરથી પહેલાં તમે સ્પેસિફિક ઇલ્ડ મેળવી લ્યો અને સ્પેસિફિક ઇલ્ડ મેળવ્યા પછી તમે સ્પેસિફિક રિટેન્શન અને સ્પેસિફિક ઇલ્ડનો ગુણોત્તર લઈ લ્યો એટલે તમને આન્સર મળી જશે 0.60. હવે એની જે કેલ્ક્યુલેશન છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે PDF આપેલી છે એની અંદર છે, ત્યારે તમે જોઈ શકશો. ત્યારબાદ છે કે ઇમેજિનરી લાઇન જોઈનિંગ પોઈન્ટ ઓફ ઇક્વલ રેનફોલ of a particular duration with a particular return period, it is called as a isohed. Isohed છે મિત્રો એક એ મેથડ છે, એ મોસ્ટ એક્યુરેટ મેથડ છે ફોર ડિટર્મિનેશન ઓફ એવરેજ રેનફોલ. ત્યારબાદ છે કે ધ ડાયરેક્ટ રન ઓફ હાઇડ્રોગ્રાફ ઓફ ધ સ્ટોર્મ ઓફટેન ફ્રોમ અ કેચમેન્ટ ઇઝ અ ટ્રાયંગ્યુલર ઇન અ શેપ વિથ અ બેઝ વિથ ઓફ 400 hours. ધ પીક ફ્લો રેટ ઇઝ 550 m³/s. If the catchment area is 300 km², then what would be the effective rainfall? The right answer would be 128 is the 12 cm. Right answer would be D. Thereby check the rainfall in the three rain station PQR in a catchment are 6, 8 and 10. Respectively, the season polygon area of these three rain gauges are respectively 100, 200 and 200 km². The average depth of the rainfall over the catchment would be, the right answer would be 8.4 cm. હવે મિત્રો અહીંયા થીસોન પોલિગોનનું ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે એપ્સિલન ઓફ ધ પી એ સ્ક્વેર ડિવાઈડ પી એ ડિવાઈડ બાય સોરી એપ્સિલન ઓફ એ. જો આ ફોર્મ્યુલાની મદદથી તમે ડાયરેક્ટલી આ ક્વેશ્ચનનો આન્સર આપી શકશો, રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે ઇફ ધ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ ધ વોટર ઇઝ ઇન ધ રેન્જ ઓફ 250-750 માઇક્રોમ્સ પર સેન્ટીમીટર, ધેન ઇટ ઇઝ ધ ક્લાસિફાઈ એઝ ધી મોડરેટ સેલાઇન વોટર. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે કે ટી ઇઝ ધ થિકનેસ ઓફ ધ લિન્ટલ એઝ ઇઝ અ ક્લિયર સ્પાન ઓફ ધ ઓપનિંગ, ધેન ધ લિન્ટલ is given by the S plus T. Thereby check a plastering for opening more than 3 square meter, deduction is made for the, it is a deduction made for the both faces of the opening jams and soffit and seal.
સેલ્સ. ત્યારબાદ છે કે રિવાઇઝ એસ્ટિમેટ ઇઝ નીડેડ ટુ બી પ્રિફર વેન ધ ઓરિજિનલ એસ્ટિમેટ એક્સિડ ઓર લાઇકલી ટુ એક્સિડ ટુ 10%. રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રિલેટેડ વિથ ધ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કન્સલ્ટિંગ એન્જિનિયર્સ ફોર્મ ધ ફોર્મ ઓફ ધી કોન્ટ્રાક્ટ. ધ રાઇટ આન્સર વુડ બી ડી 2007 ગોલ્ડ બુક. ત્યારબાદ છે કે અહીંયાથી ત્રણ પેર આપેલી છે, ત્રણ પેરમાંથી કયો જે આન્સર છે એટલે કે કઈ પેર સાચી છે એ બતાવવાની છે. તો મિત્રો અહીંયા ત્રણે ત્રણ પેર છે એ સાચી છે, રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે કે બલ્ક મોડ્યુલસ ઓફ આઈડિયલ ફ્લુઇડ ઇઝ, હવે બલ્ક મોડ્યુલસ અહીંયા પૂછેલું છે એનું ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ કે ચેન્જ ઇન પ્રેશર ટુ ધ ચેન્જ ઇન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, બરાબર. તો આ ફોર્મ્યુલા અંદરમાં જે આઈડિયલ ફ્લુઇડ છે તો આઈડિયલ ફ્લુઇડ હંમેશા ઇનકમ્પ્રેસિબલ હશે, ઇનકમ્પ્રેસિબલ હશે તો એની અંદરમાં વોલ્યુમ ચેન્જ થશે નહીં, તો વોલ્યુમ ચેન્જ ઝીરો થઈ જશે તો આન્સર મળશે ઇન્ફિનિટી. રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે કે ટુ વેન્ચુરોમીટર્સ હેવ ધેર હેડ રેશિયો એઝ 9:16. If all the other parameters remain unaffected, then their respective discharge ratio would be 0.75:1. ત્યારબાદ છે કે ફોર અ બરોડા ક્રિસ્ટેડ વિયર ઇઝ અ ડિસ્ચાર્જ ઇઝ મેક્સિમમ ફોર અવેલેબલ હેડ ઓફ 24 meters, ધેન ધ વોટર વુડ બી ધ ક્રિટિકલ ડેપ્થ ઓફ ધ વિયર, ઇટ ઇઝ 24 meters. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ છે કે ઇન અ લેમિનર ફ્લો બિટવીન ટુ પેરેલલ પ્લેટ્સ, the approximate ratio between average velocity and the maximum velocity would be, it is the 0.60. અહીંયા ઘણા બધા મિત્રોએ મિસ્ટેક કરેલી છે, હંમેશા જે મેક્સિમમ વેલોસિટી ટુ ધ એવરેજ વેલોસિટી એ રેશિયો થાય છે મિત્રો, થાય છે 1:3:2, એટલે રાઇટ આન્સર થશે 1.50. પરંતુ અહીંયા આપણને ક્વેશ્ચન ચેન્જ કરીને પૂછેલો છે એવરેજ વેલોસિટી ટુ મેક્સિમમ વેલોસિટી પૂછ્યો છે, એટલે રેશિયો થઈ જશે 2:3, એટલા માટે રાઇટ આન્સર આવશે 0.66. રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે કે વેબર નંબર ઇઝ અ રેશિયો ઓફ, હવે ઇટ ઇઝ ધી રેશિયો ઓફ ધી ઇનર્શિયા ફોર્સ ટુ ધ સરફેસ ટેન્શન ફોર્સ. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે ફોર અ કોન્ક્રીટ મિક્સ, ફોર અ કોન્ક્રીટ મિક્સ રેશિયો 1:2:4, ધ બલ્કિંગ ઓફ સેન્ડ ઇઝ 50%. ઇફ ધ બલ્કિંગ કરેક્શન ઇઝ નોટ એપ્લાય ટુ ધ સેન્ડ, દેન વોટ વુડ બી ધ રેશિયો ઓફ ડ્રાય સેન્ડ પર યુનિટ વોલ્યુમ ઓફ સિમેન્ટ. ધ રેશિયો ઇટ ઇઝ ધી 1.74. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ બોન્ડ ફોર ધ બ્રિક વર ઇઝ યુઝ ઇન ધ હાફ બ્રિક થિક લેયર ઓફ ધ કેવિટી વોલ્સ, ઇટ ઇઝ ધી સ્ટ્રેચ્ડ બોન્ડ. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ છે કે રેશિયો 28 days મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ મોર્ટાર ગ્રેડ M1 to M2, ઇટ ઇઝ ધી 1.5. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે રેક્ટેંગલ સ્પેસિમિન ઇઝ નોર્મલી યુઝ ફોર કેરિંગ આઉટ અ સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ ઓન ધ ટિમ્બર, ધ ડાયમેન્શન ઓફ ધ સ્પેસિમિન ઇઝ ધી 5x5x15 cm ઓર 2x2x10 cm. સો ધેટ ધ રાઇટ આન્સર વુડ બી સી, બોથ ઓફ ધી એબો. ત્યારબાદ છે કે ડ્રાય પ્રોસેસ ઓફ ધ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, અ રોટરી ક્લીન ઇઝ ચાર્જ એટ ધ ટેમ્પરેચર ઓફ ધી બિટવીન 1500 થી 1800 સેલ્સિયસ. ત્યારબાદ છે કે એઝ અ સ્પેસિફાઈડ ઇન અ IS 3087, ધ એવરેજ મોડ્યુલસ ઓફ રફ્ચર ઓફ ફ્લેટ પ્રેસ્ડ થ્રી લેયર ઓફ ગ્રેડ 1 પ્રી લેમિનેટ પાર્ટિકલ બોર્ડ, ઇટ ઇઝ ધી રાઇટ આન્સર વુડ બી 50 ન્યૂટન પર mm². ત્યારબાદ છે કે એઝ પર ધ IS 427 2013, ધ મેક્સિમમ પરમિસિબલ લિમિટ ફોર ધ યુઝિંગ લીડ ઇન અ ડિસ્ટેમ્પર, ઇટ ઇઝ ધી 200 ppm. ત્યારબાદ છે કે 10DT24 રિપ્રેઝેન્ટ, શું કરે છે રિપ્રેઝેન્ટ, તો કે ફ્રેમ ઓફ ધ ડબલ શટર ડોર વિથ ધ વિડ્થ ઓફ ધ 10 મોડ્યુલર્સ એન્ડ ધ હાઇટ ઓફ 24 મોડ્યુલર્સ. રાઇટ. ત્યારબાદ છે કે અ ગુડ બિલ્ડિંગ સ્ટોન શુડ હેવ અ વિયરિંગ સ્ટ્રેન્થ લેસ ધેન 5%. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે કે લોડ એપ્લાય ડ્યુરિંગ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ ઓફ ધ બ્રિક ટીલ ઇટ્સ ફેલર ઇઝ એટ ધ રેટ ઓફ ધી 140 kg/cm²/min. અને ધ લાસ્ટ ક્વેશ્ચન છે આજનો કે એસ્થોનોસ્ફિયર ઇઝ ધી પ્લાસ્ટિક લેયર ઓફ ધી મેન્ટલ. રાઇટ આન્સર વુડ બી એ. તો મિત્રો ટોટલ 200 ક્વેશ્ચનમાંથી જે પહેલા 50 ક્વેશ્ચન છે ને આજે આપણે કવર કર્યા છે. આઈ હોપ કે આ પ્રશ્ન વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને બાકીના જે વિડીયો બચેલા છે એને જોવા માટે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો. અને જો કોઈ પણ ડાઉટ હોય તો એ મને કમેન્ટ બોક્સની અંદરમાં લખીને જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ.